નમસ્કાર મિત્રો, આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે તમને આવતી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો કાઢવામાં આવ્યા છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. ખૂબ જ સારા પ્રશ્નો છે, તો ચાલો શરૂ કરીએ. કોઢ શેના કારણે થાય છે? તો જવાબ આવે મિત્રો, એમ ઓપરીના કારણે થાય છે. બીજો પ્રશ્ન, કુષ્ઠરોગ કયા બેક્ટેરિયાથી થાય છે? તો જવાબ આવે મિત્રો, એમ લેપ્ટ્રિનના કારણે કુષ્ઠરોગ થાય છે. ત્રીજો પ્રશ્ન, વિટામિન બી સિક્સનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો, પાયરીઓક્સિન. વિટામિન ડીનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો, કેલ્સીફેરોલ. પાંચમો પ્રશ્ન, વિટામિનની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો, કાયસિમિન ફંકે કરી હતી. છઠ્ઠો પ્રશ્ન, કયા વિટામિન આપણા શરીરમાં બને છે? તો જવાબ આવશે મિત્રો, વિટામિન ડી અને કે, જે મિત્રો આપણા શરીરમાં બને છે. વિટામિન કે અને ડી બંને આપણા શરીરમાં બને છે, ખાસ ધ્યાન રાખજો. સાતમો પ્રશ્ન, કયો વિટામિન વધારે માત્રામાં લેવાથી ત્વચા ખરબછડી બને છે? તો જવાબ આવશે મિત્રો, વિટામિન એ. આઠમો પ્રશ્ન, કયા વિટામિનને બ્યુટી વિટામિન કહે છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કયા વિટામિનને બ્યુટી વિટામિન કહે છે? તો મિત્રો જવાબ આવશે વિટામિન ઈ. ઈને બ્યુટી વિટામિન કહેવામાં આવે છે. નવમો પ્રશ્ન, કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહે છે? તો જવાબ આવશે મિત્રો, વિટામિન સીને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે. ચામડીની નીચે આવેલા હાઇડ્રોક્લોરેસ્ટોલ નામના પડ પર સૂર્યપ્રકાશ પડવાથી કયું વિટામિન બને છે? તો જવાબ આવે મિત્રો, વિટામિન ડી બને છે. કયા વિટામિન પાણી દ્રાવ્ય છે? તો જવાબ આવશે મિત્રો, વિટામિન બી અને સી, જે બંને પાણી દ્રાવ્ય છે. બારમો પ્રશ્ન, મેલેરિયાના વાહકો કયા છે? તો જવાબ આવશે મિત્રો, એનોફિલિસ માદા મચ્છર. તેરમો પ્રશ્ન, કેન્સરના પ્રકારો કયા કયા છે? તો જવાબ આવશે મિત્રો, સાર્કોમા અને લ્યુકેમિયા બંને કેન્સરના પ્રકારો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદમો, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો જવાબ આવશે મિત્રો, ગુરુ, જે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. પંદરમો પ્રશ્ન, વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે મિત્રો, 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે. સોળમો પ્રશ્ન, ન્યુમોનિયા સેના દ્વારા ફેલાતો રોગ છે? તો જવાબ આવશે મિત્રો, હવા દ્વારા ન્યુમોનિયા ફેલાય છે. સત્તરમો પ્રશ્ન, વિડાલ ટેસ્ટ સેના માટે જરૂરી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, ટાઇફોઇડ માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. અઢારમો પ્રશ્ન, લોહ તત્વ સૌથી વધુ શેમાંથી મળે છે? મિત્રો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી, લોહ તત્વ પાલકની ભાજીમાંથી મળે છે. ઓગણીસમો પ્રશ્ન, પોલિયો શેનાથી થતો રોગ છે? તો જવાબ આવશે મિત્રો, વાયરસથી થાય છે પોલિયો. વીસમો પ્રશ્ન, ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબ આવશે મિત્રો, વિટામિન એ, જે ગાજરમાંથી મળે છે. ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? તો જવાબ આવશે મિત્રો, મચ્છર દ્વારા ડેન્ગ્યુ તાવ ફેલાય છે. બાવીસમો પ્રશ્ન, કોલેરા શેના વડે થાય છે? તો જવાબ આવશે મિત્રો, બેક્ટેરિયા દ્વારા કોલેરા થાય છે. ત્રેવીસમો પ્રશ્ન, ચરબી દ્રાવ્ય વિટામિન કયું છે? તો મિત્રો ચરબી દ્રાવ્ય વિટામિન વિટામિન એ, ડી, ઈ અને કે, આ બધા જ મિત્રો ચરબી દ્રાવ્ય વિટામિન માનવામાં આવે છે. ચોવીસમો પ્રશ્ન, હાથના દરેક પંજામાં કેટલા હાડકા આવેલા હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 19 હાડકા આવેલા હોય છે. પચીસમો પ્રશ્ન, કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? તો મિત્રો જવાબ આવશે, 4 અંશ તાપમાને તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. સમુદ્રની ઊંડાઈ માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો સમુદ્રની ઊંડાઈ માપવા માટે ફેધોમીટરનો ઉપયોગ થાય છે. સત્યાવીસમો પ્રશ્ન, કયા રોગનું વિશિષ્ટ લક્ષણ પાણીમાં
ભય છે, તો જવાબ આવશે મિત્રો હડકવા, જે પાણીનો ભય છે. 28મો પ્રશ્ન, ડિપ્થેરિયા શેના વડે થતો રોગ છે? તો જવાબ આવશે મિત્રો કોર્ની બેક્ટેરિયમ, જે ડિપ્થેરિયા માટે જવાબદાર છે. 29મો પ્રશ્ન, શીતળાની રસી સૌ પ્રથમ કોણે શોધી હતી? તો જવાબ આવશે મિત્રો એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી હતી. 30મો પ્રશ્ન, વિશ્વ મેલેરિયા દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો વિશ્વ મેલેરિયા દિન 25મી એપ્રિલે ઉજવવામાં આવે છે. 31મો પ્રશ્ન, બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી બ્લડ ગ્રુપની શોધ. 32મો પ્રશ્ન, હિમોફિલિયા રોગ શેની સાથે સંકળાયેલો છે? તો જવાબ આવે મિત્રો રુધિર સાથે સંકળાયેલો છે. 33મો પ્રશ્ન, જીવાણુની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો એન્ટોની વોન લ્યુવેન હોકે જીવાણુની શોધ કરી હતી. મિત્રો 34મો પ્રશ્ન, રુધિરનું દબાણ માપવા કઈ ધમની ઉપયોગી છે? તો જવાબ આવશે મિત્રો બ્રેકિયલ ધમની. 35મો પ્રશ્ન, સામાન્ય વ્યક્તિનું રુધિરનું દબાણ કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો 80 થી 120 હોય છે. 37મો પ્રશ્ન, કોને શરીરની રાસાયણિક ફેક્ટરી કહે છે? તો જવાબ આવશે મિત્રો યકૃત. 37મો પ્રશ્ન, લોહીનો pH કેટલો હોય છે? તો જવાબ આવશે મિત્રો 7.4 હોય છે. 38મો પ્રશ્ન, ઈસરોનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવે મિત્રો બેંગલુરુમાં આવેલું છે. 39મો પ્રશ્ન, તાજા જન્મેલા બાળકના મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો 300 થી 350 ગ્રામ હોય છે. 40મો પ્રશ્ન, કયા રોગને શાહી રોગ કહેવામાં આવે છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કયા રોગને શાહી રોગ કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે હિમોફિલિયાને શાહી રોગ કહેવામાં આવે છે. 41મો પ્રશ્ન, ઓરલ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો આલ્બર્ટ સેબીને કરી હતી પોલિયો રસીની શોધ. 42મો પ્રશ્ન, અલ્ઝાઈમર રોગ શેની સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે મિત્રો મગજ સાથે અલ્ઝાઈમર રોગ સંકળાયેલો છે. 43મો પ્રશ્ન, કોલેરા ઝાડા ઉલટી અને કમળો કેવા રોગો છે? તો જવાબ આવશે મિત્રો પાણીજન્ય રોગો છે. 44મો પ્રશ્ન, બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે મિત્રો સિફગમો મેનોમીટર વપરાય છે. 45મો પ્રશ્ન, કોને આવ્રત કોષ્ટકના પિતા કહે છે? તો જવાબ આવશે મિત્રો મેન્ડેલિફને આવ્રત કોષ્ટકના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો જવાબ આવશે મિત્રો યકૃત, જે શરીરનું સૌથી મોટું અંગ છે. 47મો પ્રશ્ન, હિપેરિનનું નિર્માણ શેમાં થાય છે? તો જવાબ આવશે મિત્રો યકૃતમાં હિપેરિનનું નિર્માણ થાય છે. 48મો પ્રશ્ન, સૌ પ્રથમ વર્ગીકરણની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો એરિસ્ટોટલ વર્ગીકરણની શોધ કરી હતી. 49 સિલિયર સ્નાયુઓનું નિયંત્રણ કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો સળી કોષો સિલિયર સ્નાયુઓનું નિયંત્રણ કરે છે. 50મો પ્રશ્ન, માનવીના લોહીના કુલ કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે મિત્રો માનવીના લોહીના કુલ 8 પ્રકાર છે. મિત્રો ખાસ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે માનવીના લોહીના કુલ કેટલા પ્રકાર છે? તો 8 આવશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.